બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નગરપાલિકાનો વિરોધ કરવા યોજાયો આશ્ચર્યજનક કાર્યક્રમ. બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજરોજ બાબરા શહેરમાં બંધ પાડવામાં આવ્યો હતો તથા એક દિવસના પ્રતિક ઉપવાસ પણ કરાયા હતા. બાબરા નગરપાલિકા દ્વારા જાહેર સુખાકારીના પ્રશ્નો જેવા કે સીસી રોડ કામમાં ગેરરીતિ, જાહેર યુરિનલ અને શૌચાલયો તથા શહેર વચ્ચેથી પસાર થતી નદીમાં અત્યંત ગંદકી પ્રત્યે દુર્લક્ષ સેવાતા આ કાર્યક્રમ યોજાયો હતો. પણ આ બધા પત્રકાર મિત્રોએ ફોટા પાડેલા છે, ત્યાં પાણી ભરાય છે, ત્યાં પણ નીચાણવાળા વિસ્તારમાં નદીના હિસાબે બધી દુકાનદારો રેસિડેન્ટમાં બધે પાણી ભરાઈ જાય છે. દર વર્ષે આ પ્રોબ્લેમ થાય છે, પણ દર વર્ષની માફક આ વખતે પણ નદી સાફ નથી થઈ. એ જઈને બાબરા સ્વયંભૂ બંધ પાડેલ છે. બાબરા ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ, અમો તમામ બાબરા નગરપાલિકાએ વિવિધ પ્રશ્નો બાબતે બરાબર રોડ રસ્તા છે, ગટરો છે, નદી છે, પછી દર્શકની છે, વગેરે બાબતે અમે લડત કરેલ છે. આ લડતમાં અમે તારીખ 4/7/2018 રોજ મામલતદારશ્રીને કમિશનર સુભાષ આવેદનપત્ર આપીને અમારી માંગો બાબતે રજૂઆત કરેલ હતી. પણ અમારી માંગો બાબતે નકળ પગલાં ન લેવા દે. અમો તમામ નાના મોટા વેપારી ભાઈઓ ભેગા થઈને તમામ દુકાનો ધંધા બંધ રાખી સંપૂર્ણ સાથે રહીને અમે ફરી મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અમારી માંગો ચાલુ રાખેલ છે. ને જો આવતા સમયમાં અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ધમકી પણ આપી. જે મુન્નાભાઈ મલકાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનો વેપારીનો જે આક્ષેપ છે એ અમે નિયમસર અમે એની કાર્યવાહી વિધિ ચાલુ છે. અમારી આક્ષેપો પાયા વિરોણા છે. બાબરાના નાગરિકો દ્વારા તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઘણા સમયથી આ પ્રશ્નો બાબતે વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નોનો કોઈ નિવેડો ન આવતા આ કાર્યક્રમ યોજાયો હતો. આવનાર દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે આ આંદોલન વધુ ઉગ્ર બનાવાશે તેવું પણ જણાવાયું હતું. રિપોર્ટર ગોરધનભાઈ દાફડા, લોકફરિયાદ ન્યૂઝ, બાબરા.